જય માતાજી, જય ગોગા મહારાજ. મિત્રો, હું ફરીથી એકવાર નવો વિડીયો લઈને તમારી સાથે સામે હાજર થઈ ગયો છું. અને મિત્રો, આજે અત્યારે એક એવો વિડીયો લઈને આવ્યો છું કે અમુક વસ્તુ એવી છે કે જે આપણી આજુબાજુ હોવા છતાં પણ આપણે એને નજરઅંદાજ કરીએ છીએ અને એને એના ગુણધર્મો એના વિશે જાણતા નથી ને આપણે એને અત્યારે નજરઅંદાજ કરી જઈએ. તો અત્યારે ચૈત્ર મહિનો બેસવાની તૈયારી છે એટલે અત્યારે બીલી પત્રના ઝાડ ઉપર બીલીના ફળ બહુ આવે છે અને બીલીનું ફળ આપણા શરીર માટે બહુ લાભદાયક છે અને ખાસ કરીને જેને પથરીનો રોગ હોય ને એના માટે તો બીલી બહુ ઉત્તમ વસ્તુ છે. અને ફેફસાની તકલીફ હોય, કોઈને કિડનીની અંદર કોઈ કચરો હોય તો એનાથી પણ બહુ બધો ફાયદો થાય છે. અને ઉનાળાની અંદર તો બીલીનું ફળ બહુ ઉત્તમ વસ્તુ છે અને એ ગરમી પણ ઓછી લગાડે છે, ઠંડુ છે અને વધારે પીવાય નહીં, પાછું ગરમ પણ કહેવાય છે એના ગુણધર્મોથી. તો હું અને મારા દોસ્ત વિરમજી અમે બી આવ્યા હતા અત્યારે મહાદેવના મંદિરે બીલીને ફળ લેવા. આ વિરમજી છે, વિરમજીને ફળ લઈ જવાનું, મારે પણ લઈ જવાનું. તો તમે અમારી સાથે જોડાયેલા રહો અને વ્લોગ પૂરો જુઓ અને જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને એક મસ્ત મજાની કમેન્ટ કરો. તો ચલો મિત્રો, આપણે હવે બીલીનું ફળ લઈએ. આ મિત્રો બીલીપત્રનું ઝાડ છે મહાદેવના મંદિરની બાજુમાં અને પણ ફળ તો હતા ઘણા બધા પણ એક બે દિવસની અંદર કોક લઈ ગયું છે, અમે જોઈને જ ગયા હતા બે ત્રણ દિવસ પહેલાં. અત્યારે ખાલી એક આ સામે અને એક આ બાજુ બસ બે ત્રણ ફળ દેખાય છે હવે. અને એ બહુ ઊંચા છે, લગભગ 10-12 ફૂટની ઊંચાઈ હશે. એને ઉતારવા માટે હવે અમે સામે પડી સીડી લગાવશું, સીડી લગાવી અને એને ઉતારશું. વિરમજી સીડી ઉપર ચડશે, જો હું ચડું તો કેમેરો વિરમજીને પકડવો પડે પછી, તો વિરમજી સીડી ચડાવશે હવે. તો મિત્રો, આપણે સીડી લગાવી દીધી છે ને, હવે સીડી ઉપર ચડવાનું છે. હું વિરમજીને કેમેરો આપી અને હવે અત્યારે ઉપર સીડી ઉપર જાઉં છું. મિત્રો, આટલે ઊંચાણ ઉપર બીલીનું ફળ છે, હજી પણ પોકાતો નહીં, હું હજી ઉપર ચડું ઉપર છે. ઓ ચિરાગ ભાઈ જોઈને સીડી લપસી ગઈ છે અને એક ફળ લઈ લીધું છે અને હવે બીજું તોડવું છે વિરમ માટે. હજી થોડું ઉપર જવું પડશે મારે. તો આપણે બેલ ફળ એટલે કે અમારી તળપદી ભાષાની અંદર અહીં અમે એવું બીજો રૂકાઈએ અને આને બીલીપત્ર નું ફળ અને બીલા પણ કહેવાય આ લઈ લીધું. હવે આપણે બીલીપત્ર નું ફળ આપણે ઘરે લાવી દીધું પણ કાચું છે થોડું, એટલા માટે આપણે અત્યારે બાજરીની અંદર મૂકી દઈશું બે દિવસ સુધી પાકી જાય, પછી એને બાજરીમાંથી કાઢી અને પછી એને એનું જ્યુસ બનાવશું અને પછી પીશું. આપણે બાજરીની અંદર મૂકી દઈએ એટલે બે દિવસ પછી એને હવે કાઢીશું. તો આપણે બે દિવસ પહેલાં મૂકેલું બીલું અત્યારે જુઓ પાકીને પીળું પીળું થઈ ગયું છે, એકદમ જોરદાર થઈ ગયું. હવે આને આપણે ફોડવાનું છે એટલે કે ફોડીને એને અંદરથી એનો માવો કાઢી અને આપણે હવે રસ કાઢશું અને રસની અંદર ગોળ નાખવાનો હોય, ગોળ નાખી અને એનું જ્યુસ પીશું પછી. તો હવે આને આપણે તોડીશું, આમ એકદમ શ્રીફળના જેમ તૂટે આખું, સુગંધ પણ બહુ મસ્ત આવે છે. હા જો આખો માવો નીકળ્યો, આ બધો માવો કાઢી દેવાનો આપણે વાટકાની અંદર અને એકદમ આમ ચીકણું ચીકણું ગુંદ જેવું હોય. ચકુથી અંદર જે ચોટેલું છે ને હવે બધી ચકુથી નીકાળી દો.
નીકાળી દીધું છે કમ્પ્લીટ મિત્રો. આખું જુઓ, આખા હાથ મારા પેલા થયા, આ નીકળી ગયું. હવે અંદરથી દાણા હોય તો દાણા કાઢી દઈએ, દાણા તો નથી પણ હવે આ દાણા છે થોડા થોડા, એ નીકળે એમ નથી લાગતા, પણ આવું બધું અંદર હોય ને એનું નીકાળી દઈએ બધી નસો કહેવાય. તો આપણે આની અંદર બિલાનો માવો લઈ લીધો છે અને અંદર પાણી રેડી દીધું છે અને હવે આપણે આ પેલા મિક્સરના જારની અંદર નાખીએ અને અમુક ગેણામાં રાખીને કાઢતા હોય અને અમુક આપણે આમ રીતના ટ્રાય કરીએ. આપણે મેં એક બે જગ્યાએ જોયેલું છે એટલે આપણે ટ્રાય કરીએ આમાં નીકળે તો. હવે આપણે મિક્સર ચાલુ કરીએ અને જોઈએ બે ટીમેડા લગાવીને જેવું બને એકદમ કેરીના રસ જેવું, એમ કેરીનો જ્યુસ હોય ને એવું એકદમ નીકળી ગયો. હવે આની અંદર હવે આપણે નાખી દઈએ ગોળ. ખોડ ન ખાય પણ ખોડ કરતાં ગોળ સારો શરીર માટે, અને એટલે હવે આમાં ગોળ નાખી દઉં અને ગોળ નાખી અને હવે પાછો મિક્સર મેં ઘૂમડો મારી દઉં એટલે ગોળ આખો મીઠ થઈ જાય. આટલો ગોળ નાખ્યો અને આટલો બીજો નાખી દઉં અને હવે મિક્સરમાં એક ઘૂમડો મારી દઉં પાછો ફરીથી. બહુ જાડુ છે, ગળાતું નહીં, આને અંદર આપણે આમ કરીને ગળવું પડે ને. મેં ગેણી પણ તૂટેલી દીધી છે એટલે બગડે એટલે વાંધો ના આવે. અને આ જો આટલો અને આ બધું આટલો એનો ડોળ નીકળ્યો, જાડો જાડો અંદરથી નીકળે છે અને રસ ખાસો બધો એક વાટકા જેટલો રસ નીકળ્યો નથી, મિનિમમ 3 ગ્લાસ ભરાશે. અને આ મિત્રો એક મજા આવે પીવાની અંદર અને આ શિવજીનો પ્રસાદ કહેવાય. આ મિત્રો શરીર માટે પણ બહુ સારું અને આ બિલ્લુ જો એ શિવજીનો પ્રસાદ કહેવાય એટલે દરેક વ્યક્તિને પીવું પડે અને બિલ્લુ શિવજીને બહુ પ્રિય આવે એટલે બિલાનો જ્યુસ દરેક વ્યક્તિને, બિલાનું સરબત દરેક વ્યક્તિને પીવું પડે અને બહુ સારું કહેવાય. હા થોડું સ્વાદમાં એવું લાગે પણ પીવું પડે, પણ મને તો બહુ સ્વાદ એનો સારો લાગે છે. એટલે ચલો હવે આટલું નીકળ્યું, હવે આપણે આ ગ્લાસમાં લઈએ, ગ્લાસ ભરી નાખ્યો મિત્રો ને હવે આપણે ટ્રાય કરીએ કેવું લાગે છે. બહુ મસ્ત છે મિત્રો, તમે પણ પીજો અને હું પણ પીવું છું અને ઉનાળામાં બહુ સારું અને શરીર માટે બહુ ઠંડુ આવે છે અને પીવા લાયક છે, બધાને પીવું જોઈએ. અને એક બે વખત તો ઉનાળામાં ચૈત્ર મહિનામાં શિવજીનું મંદિર હોય, દરેક જગ્યાએ બિલીનું ઝાડ હોય છે એટલે બિલીનું ફળ લાવી એકવાર તો જ્યુસ કાઢીને પીજો કેવું લાગે છે સ્વાદ માટે. અને મિત્રો વિડીયો પૂરો નિહાળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર, અને અમારો વિડીયો ગમ્યો હોય, અમારો વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. જય જય હર હર મહાદેવ.